विवेक बुद्धि थी 12,000 ना 1,00,000 करी शकाय, पण जारे लालच माथे चढ़ी जाय तो 1,00,000 ना 12,000 थता वार नथी लागती। सूरत मां कंईक आवुं ज बन्युं छे। शुं छे समग्र घटना जाणीशुं आ रिपोर्ट मां। शॉर्टकट ना रस्ता ने कहो ना, मेहनत ना मार्ग ने कहो हा। वात छे डायमंड नगरी तरीके ओळखाता सूरत शहर नी। शॉर्टकट थी पैसा कमावानी लालच मा मेहनत नी कमाणी केवी रीते मिनिटो मा गायब थई जाय छे तेना पर प्रकाश पाड़ती आ रील नहीं बल्कि रियल कहानी छे। वर्तमान समय मा टेक्नोलॉजी नो युग चाली रह्यो छे। अलग अलग ट्रेडिंग मां रोकाण करी सारू वळतर आपवानी लालच आपी ठग बाजो अनेक लोकोने निशान बनावी रह्या छे। त्यारे आवी ज एक लालच मां आववू सूरतना दित्या शर्मा नामना व्यक्તિને ભારે પડ્યું છે। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે તથા જો તેઓ ભોગ બન્યા હોય તો જરૂરી કાનૂની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત ગત માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલ હતી, જેની અંદર જે ફરિયાદી છે એમને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી બહુ મોટું ઊંચું વળતર મળશે એવી લાલચ આપી એક ફેક એપ્લિકેશન CGGC નામની લિંક મારફતે ડાઉનલોડ કરાવી તેમાં આશરે 62,00,000 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ 11,00,000 રૂપિયા ટુકડે ટુકડે પરત આપી ફરિયાદીને વિશ્વાસ અપાવવામાં આવેલ હતો કે તેઓને ઊંચું વળતર મળશે એમ અને ત્યારબાદ તેઓને વિવિધ પ્રકારના ચાર્જીસ વગેરે બતાવીને એમને પૈસા તેમના પાછા આપેલ ન હતા। એ રીતના ફરિયાદી લગભગ 50,00,000 જેટલી રકમનો ફ્રોડનો ભોગ બનેલા હતા। હવે તમને થશે કે આટલી મોટી રકમ ફરિયાદી એકદમ કેવી રીતે આપી શકે, તો જણાવીએ કે પોલીસની ગિરફ્તમાં ઉભેલા આરોપીઓ શાતીર છે। રોકાણકારોને ફોસલાવવા સૌથી પહેલા WhatsApp પર ઇક્વિટી અને કોમોડિટીમાં રોકાણ કરવા માટે ટિપ્સ આપે છે અને મોટી રકમ પડાવવા માટે ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાનું કહી મસ્ત મોટી લાલચ આપે છે। રોકાણકારો વિશ્વાસમાં આવી જાય પછી આરોપીઓ m.cggcwork.com ની લિંક મોકલે છે અને રજિસ્ટ્રેશન કરાવવાનું કહી અંતે મોબાઈલમાં એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવવાનું કહે છે। શરૂમાં તો આરોપીઓ રૂપિયા રિટર્ન કરે છે, જો કે મોટી રકમ હાથમાં લાગી જાય પછી રૂપિયા ચાઉ કરી લે છે। બસ આવી જ કંઈક લાલચમાં ફરિયાદીએ 50,79,200 રૂપિયા ગુમાવ્યા બાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી 3 આરોપીઓ વિરોધ ફરિયાદ દાખલ કરતા જ પોલીસે 10,00,000 જેટલા રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે। આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે નિલેશ ભાલાણા, દિવ્યાંક મિયાણી અને પ્રતુલ લાખાણીની ધરપકડ કરી છે। આરોપીઓની ભૂમિકાની વાત કરવામાં આવે તો આરોપી નિલેશ ભાલાણા દ્વારા પોતાનું બંધન બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ 15% કમિશન ઉપર આરોપી દિવ્યાંક મિયાણીને ઉપયોગ કરવા માટે આપ્યું હતું અને આ બેંક એકાઉન્ટ આપવા બદલ નિલેશને 45,000 કમિશન મળ્યું હતું। આરોપી નિલેશના બેંક એકાઉન્ટ પર ગુજરાત અને તેલંગાણામાં એક એક ફરિયાદો નોંધાઈ છે અને આરોપીના બંધન બેંકના એકાઉન્ટમાં ફરિયાદીના 10,00,000 રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને આ બેંક એકાઉન્ટમાં 21/6/2024 થી 6/7/2024 સુધીમાં 25,11,719 ના ટ્રાન્ઝેક્શન થયા છે। સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આ જે બેંક એકાઉન્ટ આ ગુના માટે વપરાયેલ છે તે નિલેશભાઈ ભાલાળા જોએ લગભગ 45,000 રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ તથા પોતાના પરિવારજનોનું બેંક એકાઉન્ટ મિયાણી દીપક નામના આરોપીને આપેલ હતું। તેમણે પોતે પણ આ બેંક એકાઉન્ટ કમિશનથી આગળ પ્રતુલ લાખાણીને આપેલ હતું। આમ આ રીતના આ લોકોએ ભૂમિકા મળીને મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અને જે ફરિયાદી છે એમને મોટી રકમનું નુકસાન કરાવીને સાયબર ક્રાઇમ ગુનો આચરેલ હતો। સદર ગુનાની અંદર લગભગ 10,00,000 જેટલી રકમ
વિવિધ એકાઉન્ટોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે. વધુમાં આ ગુનાના કામે દીપક મિયાણી છે એ હૈદરાબાદ પોલીસ દ્વારા તેની અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જ ધરપકડ કરવામાં આવેલ હતી. અને જે એકાઉન્ટ નિલેશ ભાલાળાનું આ ગુનાના કામે અત્રે સુરત સિટીમાં વપરાયેલ હતું તે ઉપરાંત તેની ઉપર લગભગ 25 લાખ રૂપિયાના વ્યવહારો આ એકાઉન્ટની અંદર થયેલા છે. અને એ એકાઉન્ટ ઉપર હૈદરાબાદ અને ગુજરાત બંને જગ્યાએ બીજી પણ ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર રજીસ્ટર થયેલી છે. વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમાં જેમાં મુખ્ય સૂત્રધાર અંકિત જે દુબઈ ખાતે આવતો જતો હતો તેની અન્ય એક ગુનામાં બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેથી હાલ તે જેલમાં છે. સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટ્રાન્સફર વોરંટ માટે આગળ આરોપીને લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં અન્ય કેટલા ચોંકાવનારા ખુલાસાઓ થાય છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.